સુરતમાં બાળકીઓ પરના દુષ્કર્મીઓને કોર્ટ દ્વારા આકરી સજા ફટકારવાનું યથાવત રાખવામાં આવ્યું છે. સલાબતપુરા ટેનામેન્ટમાં માસૂમ બાળકી પર દુકાનમાં દુષ્કર્મ ગુજરાનાર આરોપીઓને કોર્ટે તકસીરવાર ઠેરવીને 20 વર્ષની સજાની સાથે સાથે 7,000નો દંડ ફટકાર્યો છે, જેથી પરિવારે પણ ચુકાદાને આવકારીને ન્યાય મળ્યાની લાગણી વ્યક્ત કરી હતી. સરકારી વકીલ કિશોરભાઈ રેવલિયાએ જણાવ્યું કે ભોગ બનનાર બાળકીને 7 લાખની સહાય પણ કરાશે. સલાબતપુરા ટેનામેન્ટની એક દુકાનમાં માસૂમ બાળા સાથે શારીરિક અડપલા કરી વારંવાર બદકામ કરીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનારને આજે સુરત કોર્ટે અલગ અલગ ગુનામાં 20 વર્ષની સજા અને 7,000નો દંડ ફટકારવાનો હુકમ કર્યો છે. વર્ષ 2019માં આરોપી જાવેદ શેખે ચોકલેટ બિસ્કીટ લેવા આવતી માસૂમને દુકાનમાં બળજબરીપૂર્વક પોતાનો શિકાર બનાવી હતી. સાથે અવસનો ખેલ ખેલ્યા બાદ આરોપીએ બાળકીને ધમકી આપી હતી કે જો તું કોઈને કહીશ તો તારા મમ્મી પપ્પાને જાનથી મારી નાખીશ. માસૂમ બાળકીના પરિવારે જાવેદ શેખ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ આપી હતી, જેથી પોલીસે બાળકીને પીંખી નાખનાર વિરુદ્ધ બળાત્કાર સહિત પોક્સો સહિતની કલમ નોંધી ગુનો દાખલ કર્યો હતો. ત્યારબાદ પુરાવાઓ અને વકીલોને દલિતનો કોર્ટમાં ચાલી હતી, જેમાં કોર્ટે દુષ્કર્મી આરોપીઓને કડક સજા સંભળાવી હતી. કોર્ટે ગુનાની ગંભીરતાને જોતા આરોપીને 20 વર્ષની જેલની સજાની સાથે સાથે 7,000નો દંડ ફટકાર્યો હતો. ચુકાદાને બાળકીના પરિવારે પણ આવકાર્યો હતો. અતલદાસ રેવલિયા, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર, સુરત સેશન્સ કોર્ટ. તારીખ 19/9/2019 રોજ સલાબતપરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ બનેલો, જેની ટૂંકી હકીકત એવી છે કે ભોગ બનનાર બાળાની ઉંમર માત્ર 11 વર્ષ 3 માસની જ છે અને તેની બે નાની જોડિયા બેન રડતી હતી, જેથી ભોગ બનનારની માતાએ ભોગ બનનારને જાવીદ શેખને ત્યાંથી ચોકલેટ બિસ્કીટ લાવવા જણાવેલું, પરંતુ ભોગ બનનારે તે જાવીદ શેખને ત્યાંથી એ ચોકલેટ બિસ્કીટ લાવવાની સ્પષ્ટ ના પાડી દીધેલી, જેથી ભોગ બનનારની માતા એકદમ ગુસ્સે થઈ ગયેલી અને મારવાની ધમકી આપતા ભોગ બનનારે ડરતા ડરતા બનાવની વિગત એવી જણાવેલી કે આજથી 2 માસ પહેલાં એ ભોગ બનનાર જાવેદ અંકલને ત્યાં ચોકલેટ બિસ્કીટ લેવા ગયેલી હતી, તે વખતે દુકાનની અંદર કોઈ પણ હતું નહીં, જેથી જાવેદ અંકલ આ ભોગ બનનારને પોતાના અંદરના રૂમમાં લઈ ગયેલો, જ્યાં ભોગ બનનારના કપડાં કાઢી નાખેલા અને તેની સાથે દુષ્કૃત્ય આચરેલું અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરેલું. અને આ બાબત જાણી ભોગ બનનારની માગતા એકદમ ડગાઈ ગયેલી અને ત્યારબાદ સલાબતપરા પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ આપેલી અને આ કેસની કાર્યવાહી આજ રોજ સ્પેશિયલ પોક્સો જજ શ્રી પીએસ કાલા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપીને તકસીરવાર ઠેરાવી ને આરોપીને 20 વર્ષની સજા અને દંડ તથા વિક્ટીમને 7 લાખનો વળતર ચૂકવવાનો હુકમ નામદાર કોર્ટે ફરમાવેલો છે.